गुड मॉर्निंग स्टूडेंट्स, सरस्वती ग्रुप ऑफ एजुकेशन माथी फरी एक वार तमारा बधानुं स्वागत करू छू। ओके स्टूडेंट, हवे स्टैंडर्ड सेकेंड टू सिक्स इंग्लिश मीडियम अने स्टैंडर्ड सेकेंड टू सेवंथ गुजराती मीडियम बधाने आ कॉमन वीडियो छे, पण आ वीडियो मां खास तमारे लोकोने समझवानुं छे के हवे अत्यार सुधी आपणे लोकोए जे एक्टिविटीज करी छे, आगळ पण एक्टिविटीज हजी आवती ज रहेशे फेस्टिवल मुजब, पण जे ड्रॉइंगनो मेइन पायो छे ए लाइन अने शेप छे, एटले के रेखाओ अने आकारो छे। पण आकारो तमे त्यारे ज बनावी शकशो ज्यारे तमने लोकोने रेखाओ आवडती हशे। तो आपणे તમારા લોકોના જે આ બધા સ્ટાન્ડર્ડમાં તમને લોકોને જે ફર્સ્ટ પેજમાં અથવા તો સેકન્ડ પેજ જે કઈ બી પેજમાં આપેલું છે એમાં ફર્સ્ટ રેખાઓ જ આપેલી છે, બોક્સ આપેલા છે, એની અંદર તમારે રેખાઓને અલગ અલગ રીતે દર્શાવવાની છે। તો પેલા એના માટે બેઝિક આપણે નોલેજ લઈ લઈ, જે તમારે સેકન્ડ સ્ટાન્ડર્ડને આ નાની બુક યલો હશે, જ્યારે થર્ડ સ્ટાન્ડર્ડથી સિક્સ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ અને થર્ડ થી સેવન્થ સ્ટાન્ડર્ડ ગુજરાતી મીડિયમ ને બધાને જમ્બો સાઇઝની બુક હશે। ઓકે, તો એમાં તમારે વર્ક કરવાનું રહેશે, અને લાસ્ટ ટાઈમ જે જૂના સ્ટુડન્ટ છે એ લોકોને તો આઈડિયા છે જ કે આપણે આ વર્ક કરેલું છે, એટલે એના માટે તો થોડું ઇઝી લાગશે, પણ કાંઈ વાંધો નહીં, આપણે પ્રેક્ટિસ કરવાની છે। ઓકે, કારણ કે હજી સુધી ઘણાની પ્રોપર લાઇન થતી નથી અને કોઈ પણ જાતનો ક્યાંય પણ સ્કેલનો યુઝ નથી કરવાનો, પોતાની મેળે જ વસ્તુ મતલબ લાઈન કરવાની છે, ક્યાંય પણ સ્કેલનો યુઝ નથી કરવાનો। ખાલી તમે લોકો જ્યારે ટોપિક લખવાનો ડેટ લખવાનો હોય ત્યારે તમે લાઈન સ્કેલનો યુઝ કરી શકો છો, કારણ કે આગળ જતા અલગ અલગ સ્કેલ્સ આવતી હોય છે જ્યાં તમારે અલગ અલગ રીતે યુઝ કરવાનો હોય છે, પણ તમે ત્યારે કરી શકો છો, પણ જ્યારે મેઇન આપણે બેઝિક શીખતા હોય ત્યારે આપણે ટોટલી હાથથી જ વર્ક કરવાનું રહેશે। ઓકે સ્ટુડન્ટ્સ, તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ વર્ક। તો સૌથી પહેલા તો તમારે લોકોને લાસ્ટ ટાઈમે મેં કીધેલું હતું, છતાંય ઘણા સ્ટુડન્ટ્સ નહોતા કરતા, જે ઇન્ડેક્સ આપેલું છે એમાં તમારે લોકોને તમારી ડેટ અને ટોપિક લખવાના છે। ઇંગ્લિશ મીડિયમ ઇંગ્લિશમાં લખશે, ગુજરાતી મીડિયમ ગુજરાતી, અને બંને લખવું હોય તો પણ ચાલશે। ઓકે, તો આ રીતે લાઇન્સ અને રેખાઓ, શેપ્સ અને આકારો, એટલે આપણે અત્યારે શેપ નથી કરવાના, ઓન્લી ખાલી લાઇન્સ એટલે કે રેખાઓ કરવાની છે। હવે જ્યારે તમે પેજ ખોલશો તો સૌથી પહેલા તમારું આ પેજ આવશે, આમાં તમારે કોઈ વર્ક નથી કરવાનું, સીધું ડાયરેક્ટ અહીંયા સામે કરવાનું છે। તો હવે આપણે અહીંયા તમારે લોકોએ પહેલાં એક લાઇન દોરી, તમારો ટોપિક અને ડેટ, અને જ્યારે બી મારા લેક્ચર્સ આવશે ત્યારે તમારે લોકોને ડેટ અને ટોપિક લખવો ખાસ જરૂરી છે। તો લાઇન્સ, ઓકે, એટલે કે રેખાઓ, સત્તર ઝીરો સાત બે હજાર એકવીસ, તો તમારી જે સેટરડે ડેટ આવતી હોય એ તમારે લખવાની રહેશે। ઓકે, હવે સૌથી પહેલા તો લાઇનની જ્યારે શરૂઆત બેઝિક કરીએ છીએ ત્યારે સૌથી પહેલા લાઇન આવશે તમારી સ્ટેન્ડિંગ લાઇન। સ્ટેન્ડિંગ લાઇનને આગળ સ્ટાન્ડર્ડમાં વર્ટિકલ લાઇન કહેવામાં આવે છે, તો આપણે બંને લખશું સ્ટેન્ડિંગ લાઇન, એટલે કે ઊભી રેખા। ઓકે, આ જે સ્ટેન્ડિંગ લાઇન છે એ સેકન્ડ સ્ટાન્ડર્ડ અને થર્ડ સ્ટાન્ડર્ડ અને ફોર્થ સ્ટાન્ડર્ડ સ્ટેન્ડિંગ લાઇન જ લખશે, જ્યારે ફિફ્થ સિક્સ સેવન્થ સ્ટાન્ડર્ડને એનો યુઝ કરવાનો છે વર્ટિકલ લાઇન, વર્ટિકલ લાઇન। ઓકે, એટલે એને ઊભી રેખા જ કહેવાય છે। આ તમારી ફર્સ્ટ લાઇન થઈ, સેકન્ડ લાઇન છે તમારા લોકોની
स्लीपिंग, ओके, स्लीपिंग लाइन એટલે કે ઊભી, સોરી આડી રેખા, આડી રેખા. તો હવે આને તમારે આ લાઈનમાં પણ તમારે લોકોને સેકન્ડ, થર્ડ અને ફોર્થને સ્લીપિંગ લખવાનું છે, જ્યારે ફિફ્થ, સિક્સ, સેવન્થ સ્ટાન્ડર્ડને હોરિઝેન્ટલ લાઈન કહેવાશે. એચ ઓ આર આઈ ઝેડ ઓ એન TAL હોરિઝોન્ટલ લાઈન કહેવાશે. ઓકે, થર્ડ તમારી છે જે બધાને સેમ જ કહેવામાં આવશે, જેમ કે સ્લાન્ટ, સ્લાન્ટ લાઈન એટલે કે ત્રાસી રેખા. ઓકે, ત્રાસી રેખા. તો હવે ત્રાસી રેખાને તમે સ્લાઇડ્સ પણ કહી શકો છો, આ રીતે સ્લાઇડ્સ તમે જાઓ છો ફંડવર્લ્ડને બધે, બરોબર, તો ત્યાં સ્લાઇડ્સ તમારી આ રીતની જ હોય છે. ઓકે, તો તમારી આ થઈ લાઈન ઊભી રેખા, આડી રેખા, ત્રાસી રેખા, એટલે કે સ્ટેન્ડિંગ વર્ટિકલ લાઈન, સ્લીપિંગ હોરિઝોન્ટલ લાઈન, સ્લાન્ટ એટલે કે સ્લાઇડ્સ પણ તમે કહી શકો છો. નેક્સ્ટ તમારે લાઈન છે ફોર, ધ્યાનથી બધાએ આ ખાસ સમજવાનું છે. તો કવેડ આ રીતની તમારી લાઈન બનશે, આ અને કહેવાશે કવેડ, સી એ આર VED. ઓકે, તો આને એક પ્રકારની વળાંક રેખા પણ કહે છે ગુજરાતીમાં, વળાંક રેખા. ઓકે, હવે જ્યારે તમે આ કવેડ છે એને તમે બીજી રીતે મૂન રેખા, મૂન લાઈન પણ કહી શકો છો, કારણ કે મૂન તમે જોશો તો હંમેશા આવી રીતે જ હશે. ઓકે, આ જ રીતની એની લાઈન હશે. ઓકે, તો આને તમે બીજી રીતે મૂન પણ કહી શકો છો, મૂન લાઈન એટલે કે ચંદ્ર રેખા. ઓકે, બીજી રીતે આ કવેડ છે એમાં તમે આવી રીતે અંદર અંદર ડિઝાઇન્સ કરશો, બરોબર, તો આને તમે કઈ લાઈન કહી શકશો? કોને ખબર છે સ્ટુડન્ટ્સ, કોઈને કઈ યાદ આવે છે કે આને કઈ રીતે કહી શકાય? રેઇનબો લાઈન. ઓકે, રેઇનબો લાઈન એટલે કે રેઇનબો રેખા. ગુડ, હવે તમારે આગળ આના પછી આવશે નેક્સ્ટ પેજમાં, આપણે કઈ કઈ લાઈન કઈ ફરીવાર જોઈ લઈ. ફર્સ્ટ છે સ્ટેન્ડિંગ એટલે કે ઊભી રેખા, સેકન્ડ છે સ્લીપિંગ એટલે કે હોરિઝોન્ટલ લાઈન, આડી રેખા, સ્લાન્ટ એટલે કે ત્રાસી રેખા જેને સ્લાઇડ્સ પણ કહી શકાય છે, કવેડ એટલે કે વળાંક રેખા, એને બીજી રીતે મૂન લાઈન પણ કહી શકાય એટલે ચંદ્ર રેખા, અને આ રીતે કવેડમાં અંદર અંદર પેટર્ન કરો તો રેઇનબો લાઈન પણ થઈ જાય છે. રેઇનબોમાં આ ટાઈપની પેટર્ન હોય છે. ઓકે, તો આગળ તમારે લોકોને આ ડિઝાઇન્સ કરવાની આવશે, એટલા માટે ખાસ આ તમને શીખડાવું છું. નેક્સ્ટ છે, અચ્છા આ ફાઈવ છે, નેક્સ્ટ છે સિક્સ રેખા. સિક્સ તમારી લાઈન છે આ રીતની, સળંગ તમારે લોકોને આવશે તો આને કહેવાશે માઉન્ટેન લાઈન, એમ ઓ યુ એન ટી એ આઈ, માઉન્ટેન લાઈન એટલે કે પર્વત રેખા. શું કહેવાશે? પર્વત રેખા. જો આ જ્યારે તમારે લોકોને બોક્સમાં કરવાનું આવે તો તમારે લોકોને ત્યાં સ્લાન્ટ નથી કહેવાનું, આને સળંગ આ રીતે રેખા લઈ છે એટલે એને પર્વત રેખા એટલે કે માઉન્ટેન રેખા કહેવાય છે, માઉન્ટેન લાઈન કહેવાય છે. ઓકે,
તો 7 છે વેવ, ઓકે, વેવ લાઈન. ઓકે, તો તમારી જે આ લાઈન છે આ રીતે એને તમે વેવ, વેવ એટલે કે દરિયાના મોજા જે રીતે તમારા લોકોના પાસ થતા હોય એ ટાઈપની લાઈન કહેવાય, અને તરંગ રેખા પણ કહેવાય છે. ઓકે, અને બીજી રીતે આ જે વેવ છે એમાં તમે આ રીતે પણ લઈ શકો છો, પણ આ જે છે એને વેવ પણ કહી શકાય અને હિલ પણ કહી શકાય, હિલ્સ લાઈન પણ કહી શકાય. બરોબર છે? ઓકે, નેક્સ્ટ છે 8મું, તમારા લોકોને બ્રોકન લાઈન. બ્રોકન લાઈન એટલે કે તૂટક રેખા. જે તમને લોકોને યાદ હોય તો તમે લોકો જ્યારે નાના હશો ત્યારે તમે લોકો સિનિયર કેજીમાં ડોટ આવતા અને તમારે ડોટને જોઈન્ટ કરીને કોઈ પણ પિક્ચર બનાવતા હતા, એવી રીતે આ બ્રોકન લાઈન છે જે તમને લોકોને આ રીતે છૂટી છૂટી આપેલી હોય એને તમારે લોકોને જોઈન્ટ કરીને કોઈ પણ વસ્તુ તમે કરી શકો છો, તો આને તૂટક લાઈન પણ કહેવાય છે. તમે જોજો, વરસાદનું પાણી પડશે તો એ આ ટાઈપની પેટર્ન બતાવશે. ઓકે, ફાઇન. ચલો, 9મી છે સર્કલ ચેઇન. સર્કલ ચેઇન અથવા તો તમે બીજી રીતે એને બબલ્સ પણ કહી શકો છો, બબલ્સ. ઓકે, તો એમાં તમને લોકોને જે સર્કલ્સ કરવાના હોય એ સળંગ લાઈનમાં બતાવવાનું, એટલે એને સર્કલ ચેઇન કહેવાય છે. જો અમુક ઇંગ્લિશ શબ્દ છે એને ઇંગ્લિશમાં જ બોલાશે, એનું ગુજરાતી કોઈ પણ નહીં થઈ શકે, એટલે તમને લોકોને અમુક જગ્યાએ હું ગુજરાતી નહીં લખાવું, સીધું ડાયરેક્ટ તમારે એ જ બોલવાનું આવશે કે સર્કલ ચેન્જ, સર્કલ ચેન અને બબલ્સ. ઓકે, તો આને તમે બીજી રીતે બબલ્સ પણ કહી શકો છો, તો આ રીતે જે લાઈન આવે એને સર્કલ ચેન અથવા તો બબલ્સ કહે છે. ચલો, 10મું છે લૂપ્સ. લૂપ્સ લાઈન જે તમારી આ પ્રકારની હોય છે, લૂપ્સ. ઓકે, આ પ્રકારની લૂપ્સ લાઈન હોય છે, તો તમારે લોકોને આમાં પણ કોઈ ગુજરાતીયાનું હોતું નથી. ચલો, નેક્સ્ટ છે, અને નેક્સ્ટ અને લાસ્ટ છે ક્રિસ ક્રોસ. ક્રિસ ક્રોસ લાઈન એટલે કે આમથી આમ. તમે જોશો કે જ્યારે ટ્રાફિક હોય અને સિગ્નલ ન હોય તો વાહન કેવા આમથી આમ જતા હોય છે, એવી રીતે આ ક્રિસ ક્રોસ લાઈન છે આખી. માનો કે તમે એકસાથે 3 સ્લાન્ટ કરો છો, પછી આવી રીતે સ્ટેન્ડિંગ કરો છો, પછી આમ આડી કરો છો, તો આ પ્રકારની જે બધી લાઇન્સ છે એને ક્રિસ ક્રોસ લાઈન કહે છે, જેની આખી એક બોક્સમાં પેટર્ન બને છે. તો સ્ટુડન્ટ્સ, આ રીતે મેં તમને લાઇન્સ બધી કરાવી છે. હવે સેકન્ડ સ્ટાન્ડર્ડ, થર્ડ સ્ટાન્ડર્ડ તમને લોકોને બતાવી દઉં છું સેમ્પલ, જે તમને આ બોક્સ આપેલા છે. બધાના સ્ટાન્ડર્ડમાં આવી રીતે એક પેજમાં બોક્સ આપેલા છે, એમાં બધાને 3-3 અથવા તો 2 કોઈ પણ અલગ અલગ પેટર્ન આપેલી છે, અલગ અલગ રેખાઓ આપેલી છે જે તમારા બોક્સની અંદર કરવાનું છે. જેમ કે આ સ્ટેન્ડિંગને સ્લીપિંગ લાઈન છે, ઓલમોસ્ટ બધાને સ્ટાન્ડર્ડમાં આપેલી હશે. તો પહેલાં તમારે સરખા અંતરે પહેલાં આ સ્ટેન્ડિંગ કરી લેવાની, પછી આ મોટી સ્લીપિંગ કરી લેવાની, પછી એની અંદર બોક્સમાં સ્લીપિંગ અને સ્ટેન્ડિંગ લાઈન તમને બતાવવામાં આવી છે, તો એ તમારે આ બોક્સમાં કરવાનું રહેશે. આ બધી લાઇન્સ મેં તમને અત્યારે સમજાવી છે એ જ તમારે બોક્સમાં કરવાની છે. જેમ કે આ જે છે સેકન્ડ સ્ટાન્ડર્ડ, એવી રીતે થર્ડ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમને આવી રીતે 4 આપેલી છે અલગ અલગ. આ રીતે બધા સ્ટાન્ડર્ડમાં જોજો, તમને લોકોને અલગ અલગ રીતે બોક્સમાં કરવાનું છે, બધાના પેજીસ પણ અલગ અલગ હશે, તો એ રીતે તમારે લોકોને
સૌથી પહેલા પ્લેન બુકમાં જે મેં આ કરાવી છે હું લાસ્ટમાં તમને આ મૂકી દઉં છું, બરોબર છે? વિડીયો તમારો પૂરો થશે ત્યાં લાસ્ટમાં આ બધી લાઈન તમને લોકોને હું આ પેજ ફોટોગ્રાફ મૂકું છું. તમારે આ પેજ છે બે પ્લેન બુકમાં કરવાનું છે, ખાસ પહેલાં એક એક લાઈન અને સામે એના નામ લખવાના રહેશે. અને બાકી તમારી આ બુકમાં હોમવર્ક છે તમારે લોકોને, કે તમારે જે બોક્સ જેટલા કોઈને ચાર આપેલા છે, કોઈને બે આપેલા છે, કોઈને ત્રણ, એમાં કઈ લાઈન છે એ તમારે જોઈ અને તમારે વ્યવસ્થિત રીતે પેન્સિલ કલરથી તમારે કરવાનું છે. બીજા કોઈ પણ કલર યુઝ નથી કરવાના, પેન્સિલ કલરથી જ કરવાનું છે. અને હા, કદાચ બાય ચાન્સ તમારી પાસે પ્લાસ્ટિક ક્રેયોન્સ કલર હશે તો એનો પણ શાર્પનર કરીને વર્ક કરશો તો પણ એ પેન્સિલ કલર જેવી ઇફેક્ટ આપશે. તો આ રીતે તમારે લોકોને ગુજરાતી મીડિયમ સેકન્ડ સ્ટાન્ડર્ડથી લઈને સેવન્થ સ્ટાન્ડર્ડ સુધી અને ઇંગ્લિશ મીડિયમ સેકન્ડ સ્ટાન્ડર્ડથી લઈને સિક્સ સ્ટાન્ડર્ડ સુધીને આ રીતનું વર્ક કરવાનું છે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે અહીંયા આ લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.